નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારનું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેના ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિવિધ સેવાઓ મેળવવા માટે આપણે સૌપ્રથમ તેના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે, અને રજિસ્ટ્રેશન કર્યા બાદ જ જે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે રેશન કાર્ડને લગતી વિવિધ સેવાઓ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સિનિયર સિટીઝનનું સર્ટિફિકેટ, વિચરતી અને વિમુક્ત જાતિના દાખલા, આમ વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે આપણે આ વેબસાઇટ ઉપર સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. તો આ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું, અને ત્યાર પછી વિવિધ સેવાઓની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે ડિજિટલ ગુજરાત પરની સેવાઓનો ઓનલાઈન લાભ લેવા માંગતા હોય તો તેના માટે રજિસ્ટ્રેશન કરવા વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સેવાઓ મેળવવા માટે આપણે અલગ અલગ 6 સ્ટેપને અનુસરવા પડે છે, એટલે કે 6 સ્ટેપમાં આપણને આ વિવિધ સેવાઓનો લાભ મળે છે. તેના માટે આપણે સૌપ્રથમ કોમન સર્વિસ પોર્ટલની મુલાકાત લેવી પડે છે, એટલે કે આપણે તેના માટે www.digitalgujarat.gov.in વેબસાઇટ ખોલી લેવી પડે છે. ત્યાર પછી તે વેબસાઇટ પર આધાર અથવા તો ઈમેલ પ્લસ મોબાઈલ નંબરથી પ્રોફાઇલની નોંધણી કરવી પડે છે, એટલે કે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આપણે રજિસ્ટ્રેશન કરવું પડે છે. ત્યાર પછી રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આપણે જે સેવા મેળવવા માંગતા હોય તે સેવા માટે આપણે ઓનલાઈન અરજી કરવી પડે છે. ત્યાર પછી ઓનલાઈન ફીનું પેમેન્ટ કરવું પડે છે, અને પેમેન્ટ કર્યા બાદ આપણા જે કંઈ ડોક્યુમેન્ટ હોય તે ડોક્યુમેન્ટની અપલોડ કરવા પડે છે, અને અપલોડ થયા બાદ તેની ચકાસણી કરવામાં આવે છે. અને ત્યારબાદ 6ઠા સ્ટેપમાં આપણને જે સેવા મેળવવા માંગતા હોઈએ તે ટપાલ, ઈમેલ અથવા તો કાઉન્ટર મારફતે આ સેવાનું વિતરણ કરવામાં આવે છે. તો આ પ્રમાણે મિત્રો આખી જે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પરની કાર્યવાહી હોય છે. તો હવે આપણે જે પહેલું અને બીજું સ્ટેપ છે તેના વિશે જોઈએ. તો સૌપ્રથમ આપણે તે કોમન સર્વિસ પોર્ટલની મુલાકાત લેશું, અને ત્યાર પછી ત્યાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવી તેની વિગત જાણીશું. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આ પ્રમાણે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી લીધા પછી તમારે એડ્રેસ બારમાં digitalgujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે આ પ્રમાણેનું ડિજિટલ ગુજરાતનું પોર્ટલ તમારી સામે ખુલી જશે, અને તે ખુલી ગયા બાદ અહીંયાથી તમે ભાષા ચેન્જ કરી શકો છો. તો ચાલો હું અહીંયા ભાષા ચેન્જ કરી અને ગુજરાતી કરી લઉં છું. તો તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ આપણી સામે ગુજરાતી ભાષામાં આવી ગઈ છે. હવે આપણે રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા નોંધણી એટલે કે રજિસ્ટરનો એક ઓપ્શન છે, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જો તમે પહેલેથી જ રજિસ્ટર હોય તો અહીંયા લોગિન એટલે કે પ્રવેશ કરવાનો લિંક છે, તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પણ આપણે અહીંયા પ્રથમ નોંધણી કરવા માટે ક્લિક કરીએ છીએ, જેથી ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો કે આનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને કઈ રીતે સેવાઓનો લાભ લેવો, તો તેઓને ખ્યાલ આવી જાય. તો રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો અહીંયા મિત્રો આપણે સૌપ્રથમ આપણો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ અહીંયા ઈમેલ એડ્રેસ દાખલ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે જે પાસવર્ડ રાખવા માંગતા હોઈએ તે પાસવર્ડ અહીંયા ટાઈપ કરી લેવાનો છે. પણ આ પાસવર્ડ માટેની કેટલીક પોલિસી છે, તો તે પોલિસી તમે અહીંયા નીચે જોઈ શકો છો કે પાસવર્ડ આપણે જે રાખવા માંગતા હોઈએ તે 6 થી લઈ અને 20 અક્ષર સુધીનો હોવો જોઈએ. તેમાં આલ્ફાબેટ પણ હોવા જોઈએ અને ન્યુમેરિક લેટર પણ હોવા જોઈએ. આ ઉપરાંત આપણે જે આલ્ફાબેટ નાખીએ તેમાં અપર કેસ અને લોઅર કેસ એમ બંનેમાં આલ્ફાબેટ નાખવાના રહેશે. આ ઉપરાંત આપણે એક સ્પેશિયલ કેરેક્ટર પણ નાખવાનો રહેશે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો એક નમૂનાનો પાસવર્ડ છે. તો આ પ્રમાણે અપર કેસમાં આલ્ફાબેટ, લોઅર કેસમાં આલ્ફાબેટ, ન્યુમેરિક
તથા સ્પેશિયલ કેરેક્ટર દાખલ કરી અને તમે તમારો પાસવર્ડ સેટ કરી શકો છો, અને સેટ કરેલો પાસવર્ડ છે તે ફરીથી તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા આપણને જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ અહીંયા તેની પહેલાંના જે બોક્સ છે તે બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે. જો કેપ્ચા કોડ વાંચવામાં તકલીફ પડતી હોય તો અહીંયા રિફ્રેશ ઉપર આપી અને નવો કેપ્ચા કોડ આવી જશે, અને આ વિગતો દાખલ કરી લીધા પછી સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં અને ત્યાર પછી આગળ શું પ્રોસેસ આવે છે તે તમને જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી દીધી છે. હવે હું અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરી દઉં છું અને અહીંયા વિગતો છે તે સિક્યુરિટી રીઝન માટે મેં બ્લર કરેલી છે. તો ચાલો હું અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરી દઉં છું. ત્યાર પછી મિત્રો, તમને આ પ્રમાણે એક ડાયલોગ બોક્સ જોવા મળી જશે જેમાં કન્ફર્મેશન કોડ નાખવાનો રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે રિક્વેસ્ટ આઈડી છે તે રિક્વેસ્ટ આઈડી નંબર અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. હવે આપણે અહીંયા જે મોબાઈલ પર મળેલો એક ઓટીપી આ બોક્સમાં દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમને ઓટીપી ન મળ્યો હોય તો અહીંયા નીચે રિસેન્ટ એસએમએસનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને ફરીવાર આ ઓટીપી મોકલી શકાય છે. તો ચાલો હું અહીંયા ઓટીપી આવી ગયો છે તે દાખલ કરી દઉં છું. ત્યાર પછી આપણે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, મેં અહીંયા ઓટીપી દાખલ કરી દીધો છે. હવે હું અહીંયા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો આ પ્રમાણે મિત્રો, આપણે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર લોગિન થઈ ગયા છીએ. તો મિત્રો, રજિસ્ટ્રેશન થઈ ગયા પછી આપણે લોગિન થઈ જવાનું રહેશે અને લોગિન થયા બાદ આપણે અહીંયા આપણી પ્રોફાઇલ અપડેટ કરી દેવાની રહેશે. તો પ્રોફાઇલ અપડેટ કરવા માટે અહીંયા માય પ્રોફાઇલની એક લિંક જોવા મળી જશે. તો આ માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી તથા તેમાં શું શું વિગતો દાખલ કરવામાં આવે છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું. તો આશા રાખું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.